वे एक बार बोलो ने के मत मेरी हाणा क्यों तो लावी दो एक गुण दाणा बोलो ने के मू जाणा। હવે તમે ગીત ગાવાનું બંધ કરો અને ઈ કયો તમે કામે કેદી જવાના એ 1500 ની નોટ બહાર પડે ને તેદી તો 1500 ની નોટ બહાર પડે ત્યાં સુધી તમે વાટે બેસો હા તો પણ તમારે 1500 કમાવો હોય તો 3500 નોટ કમાઈ આવો તો 1500 થઈ જાય પણ 3500 ની નોટ ખિસ્સામાં હોય તો વજન કેટલો લાગે બોલી તો એક 1500 ની નોટ ખિસ્સામાં હોય તો વજન તો ન લાગે સીધે સીધું કહી દો ને તમારે કામે જ ન જાવું એમ તો પણ પૈસા ભેગા કરીને શું કરવા શરીર હાજા મેળવા હોય ને તો પૈસા છે એમ માનવાનું પણ ખાવા નહીં જોવે આ તો કરિયાણા વાળા ઓળખે છે ને અને બાજરો ખૂટશે તો ભોળા દાદા ઓળખે ન્યાથી લઈ આવીશ કપડા ફાટશે તો દરજી માર ભાઈ બનશે ન્યા શિવરાય આવીશ મે તમને તો હાર વાળા કોઈ ઓળખે હા હાર વાળા ઓળખે સ્ટેશન માં ફૂલ હાર વેચે ઈ આપણા ભાઈ બધા છે હવે ફૂલ હાર ની વાત ન કરતી ખાસા આજ ની વાત કરું છું ફોની કોઈ ઓળખે ફોની કોઈ ને ઓળખતું નકુલ ભાઈ હા માર હારી આલમ દવાખાને કેમ દવાખાને જવું હું છું મને કપડા ઢીલા પડે લા તો દવાખાને થોડું જવાનું હોય દરજી ની દુકાને જવાનું હોય ફિટિંગ કરાઈ આવી જા પણ બધા કપડા ફિટિંગ કરાવા એમ કરતા હું જ જાડિયો થાવાનો દવાનો લઈ લઉં ઈ હસું હું મારી આરે રઈ રઈ તારું મગજ કામ કરવા માંડ્યું હું હાલો હાલો વાત ના કરવી ઈ તું જા હું ગાંડા સાહેબ ને ફોન કરી દઉં જા એ હો મારા ભાઈ બંધ છે હે તમને કહું ઉભી રે પેલા ગાંડા સાહેબ ને ફોન કરી લેવા દે હાલો ગાંડા સાહેબ એ એક છોકરો ન્યા આવેલો છે એને જાડિયા થવાની દવા આપી દેજો હા જેમ તમે મને ઓળખો ને એમ હું એને ઓળખું હે તમને તો ડોક્ટર સાહેબ તમને ઓળખે લગાડા સાહેબ મારા પાક્કા ભાઈ બન છે બે વખત હું માથાની ટીકડી લઈ આવ્યો ને તોય મારા પૈસા એનો લીધા ઉભો રહે લા પોરો ખાઈ લેવી આ પોરો તો ખાવો જ જોહે ને ઓળા દાદા ને ટાઈટ સેડીયામાં આપણે બીમાર પડી જાહુ એટલે પણ આપણે દવાખાને તો જઈવી છીવી દવા લઈ લેજો પૈસા કોણ આપશે પૈસા હું આપી તો દવાખાને પૈસા દેવા એને કરતા સીધા તમને આપી દો ને પણ પેલા મને દવાખાને પોગડો જ ખરા પછી પૈસા આપું જાવ ને અમથાને કયો ને ઈ દવાખાને લઈ જા હે જરી બે હવા એવો અમથો કે તો મને ખીજાવા મિયા એલા મારી ભૂલ થઈ ગઈ કે આવડા બે જણા તરુમડી ન લાવ્યા ને તો મને કાઈ નહોતું પણ હું અમથો હટુ તરુમડી લાવ્યો તો ત્યાં તમી પી ગયા એ હવે વાતો ન કરવી મને દવાખાને પોગડો નકર ઓલા ગાંડા સાહેબ દવાખાનું બંધ કરીને વઈ જા તો પછી આપણે ક્યાં જાવું એ હારું હાલો બકુલ નો ફોન આવ્યો તો બકુલ ની બાજુમાં રહે છો તું એમ ને ના ના હું બકુલ ભાઈ ને બાજુમાં ના રહેતો બકુલ ભાઈ અમારી બાજુમાં રહે એટલે તો બધું સરખું ન થયું ક્યાં સરખું છું આ કોઈ વાંધો નહીં શું તકલીફ છે મને જાડિયો થવાની દવા આપો ને યો બોલો લોકો છે તો શરીર ઉતારવા માટે આવે છે ને પહેલો કેસ એવો છે કે તું જાડિયા થવાની દવા લેવા આવ્યો હવે એક કામ કર આ ગોળી છે ને એ સવારે જમીન નથી લેવાની અને આ ગોળી છે એ બપોરે જમ્યા પછી નથી લેવાની અને જો આમાંથી એક ગોળી છે એ રાત્રે જમીન સૂઈ જા પછી લેવાની છે સૂઈ જાવ પછી કેમ દવા લેવી ઊંઘમાં ઊંઘમાં કેમ અરે ઊંઘમાં જાગીને પછી દવા પી જવાની પાછું સૂઈ જવાનું 3 દિવસમાં 3 મણ વજન વધી જશે એ હો કેટલા રૂપિયા દેવાના પૈસા નથી જોતા બકુલ સાથે વાત થઈ ગઈલી છે એ હો હે પેલા દાદાને કેમ તેડીને આવે છે શું થયું છે શ્રેષ્ઠ સેલા ગાંડા સાહેબ યો શું થયું દાદા ને તો ટાય ઢાવી કેમ ટાય ઢાવી અરે એમ નથી કેતો હું દાદા કેવી રીતે ટાય ઢાવી એ પહેલા થોડીક ટાય ઢાવી પછી વધારે ટાય ઢાવી પછી બહુ ટાય ઢાવી શું ખાધું તું ખટુમડી ખટુમડી એ શું એ તરુમડી 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 એ શું ખટુમડી તરુમડી ખટુમડી શું કે છે દાદા એ દાદાએ ખાટી છાશ પીધી ને એમાં ટાઈ ઢાવી તો એમ કહો ને દાદા ખાટી છાશ પીધી છે એમ આટલો આમાં તો કાઈ નથી કેમ રડવા માંડ્યા છે આ ભાઈ ડોક્ટર સાહેબ તમે એમ કીધું ને આમાં તો કાઈ નથી એટલે ઓય બાપા એટલે ડોક્ટર સાહેબે એમ કીધું શરીરમાં કાઈ રોગ નથી એમ તો વાંધો નહીં દાદા કેટલા ઇન્જેક્શન સહન કરી શકશો તમારે કેટલા ઇન્જેક્શન દેવા પડશે એમાં એવું છે મારા દવાખાને જે દર્દી આવે ને એ અહીંથી અસંતોષ થઈને નથી જતો હું પ્રેમથી એક બે ઇન્જેક્શન વધારે આપું છું એટલે પૂછું છું આ તો તમતર પ્રેમથી એક બે ઇન્જેક્શન વધારે આપી દો હવે પ્રેમથી ઇન્જેક્શન થોડા વધારે દેવાના હોય પણ ટાઈટ તો મટવી જોવે ને દાદા દાદા ઇન્જેક્શન દેવા પડશે નહીં તો પછી ચેક કરવો પડશે બોલો શું કરવું આ ઇન્જેક્શન આપી દો જો સામે બેડ દેખાય છે ત્યાં સુઈ જાવ જાવ અને આમ જોવો દાદા 10,000 એડવાન્સ માં જમા કરાવી દો અલ્યો મમરા ભાઈ પૈસા તમે રાખો એટલો ખર્ચો થાય ને એ તમે આપી દેજો એ વાંધો નહી લ્યો ડોક્ટર સાહેબ 10,000 એડવાન્સ બસ લ્યો સામે સુઈ જાવ બેડ દેખાય ત્યાં હાલો હાલો બોલા દાદા
શું કરું, પહેલા ઇન્જેક્શન આપી દઉં કે સેક કરી દઉં? ભોળા દાદા ભલે ગમે એટલો ખર્ચો થાય પણ હારું થઈને જ વાડીએ જવું છે. તે ભોળા દાદાને હારા કરવા દે, આપણે દવાખાને લાવ્યા. દાદા ઇન્જેક્શન આપી દઉં છું એક. હે ગાંડા સાહેબ, તમે 24 કલાક સારવાર આપો છો તો બોર હુકમ માર્યું. લોકોને ખબર પડે ને 24 કલાક દવાખાનું ખુલ્લું હોય એમ. ઠીક. હે ગાંડા સાહેબ, તમે 24 કલાક દવાખાને આવો તો ખાવાનું ને રહેવાનું દવાખાને જ છે. જો આ બેડ દેખાય, દર્દી હોય ત્યારે હું નીચે સુઈ જાઉં અને દર્દી ન હોય ત્યારે હું બેડમાં સુઈ જાઉં. ઠીક. દાદા મજબૂત બની જાય જો, ઇન્જેક્શન આપું છું. કેમ લાગે છે, ફેર પડ્યો હવે? હા ફેર પડ્યો, પાઠ વધી. પાઠ વધી છે? હા. તો શેક દેવો પડશે. ગાંડા સાહેબ શેક દઈ ગયો, નકર હળગાવી ગયો, પણ ટાઈટ મટાડો કા ભોળા દાદા. તું સામો મનો છે ને, તને કઈ ખબર પડે નહીં ને. હે લ્યા, આપણે ગાંડા સાહેબ ને દવાખાને આવ્યા છે તો હું દવા લઈ લઉં ને. તમને હું છું? જો ને, મારા પગના બધા નખ બગડી ગયા છે. એ મમરા ભાઈ, માથા ઉપર લે પગ લ્યો. એ હારું, તો હું દવા લઈ લઉં ને. તને હું છું? એ હમણાં થી ભૂખ ના લાગતી. અરે બે રોટલા તો ખાઈ જશો. એ હારું, પણ દવા લેવા આવ્યા તો લઈ લેવી ને. દાદા મજબૂત બની જજો. કેમ લાગે છે હવે દાદા? ગરમ લાગે છે. હા, ગરમ લાગવા માંડ્યું ને. હવે કેમ લાગે છે દાદા? ડોક્ટર સાહેબ ચેક નથી દો, ગરમ લાગે છે બહુ. હો બાપા, તો 5 ઇન્જેક્શન દેવા પડશે. તો ભલા મારા 5 ઇન્જેક્શન લેવા પડે, ચેક નથી દો રાજો. તો 5 ઇન્જેક્શન લઈ લ્યો. બોલા દાદા, બહુ ગરમ લાગ્યું હોય તો આમ પાણી છે, પાણી સાંટો થોડો. ઓ બાપા, ઓ બાપા, જાવ જાવ જાવ. હે કે હે કે આવ્યા? ખબર પૂછવા આવ્યા છે. હું છું ભોળા ને. એ એને ટાઈ ડાઈવી. બોલો લ્યો, હું તો બે વાડી આટો મારી આવ્યો, હાલી હાલી થાકી ગયો. પણ એને ટાઈ ડાઈવી દેમી, દવાખાને લઈને આવ્યા. ઓ બાપા, ડોક્ટર સાહેબ જો તો ખરા હું છું. તો પણ દાદા, દર્દીના બેડ ઉપર શું કામ સૂતા? બેહવાની જગ્યા હોવી જોઈએ ને. તમે તો મારું એક ઇન્જેક્શન બગાડ્યું, દર્દીના બેડ ઉપર ક્યારેય નહીં સુવાનું. કે હા કાકા, હવે હેઠે બેહી જાઓ, નકર હજી પાછા ગાંડા સાહેબ ઇન્જેક્શન આપી દે. હવે બેહું ના, ભાગવું છે. કે હા કાકા, ભાગ્યા યો. હે લે, હમણે કેહો બોલતો તો ને. એ ઈ એક ઇન્જેક્શન લઈને ગયા. હે કેહાને ઇન્જેક્શન આપી દીધું? હા, ઈ તમારી જગ્યાએ હુતા થા એને ઇન્જેક્શન આપી દીધું. સારું કર્યું, એક ઇન્જેક્શન તો બસ્યું. દાદા તૈયાર રહેજો, એક સાથે 5 ઇન્જેક્શન દેવાના છે. બોલતા નહીં કાઈ? એ હું એને નહીં બોલવા દઉં. પણ મોટું હું કામ દબડે તું. ઓ બાપા, ઓ બાપા. અરે ઉભા રહો દાદા, 4 ઇન્જેક્શન બાકી છે જી. હે ગોહો ગોરે તો તું એ મને ન તરમડી પીવા દીધી કા? ઓ બાપા, ઓય જો ભળા દાદા, કેમ પાછા આવ્યા? એને આમ તો છે, આમ તો ભલે ને હોય, હવે તો મી બે તમારી હારે છે, હું કામ દેવો? ના રે ના, આપણે માથા ગુટ કાઈ કરવી ના, મને ઇન્જેક્શન દુખે છે. તો પણ હું કરવું? કે આપણે આમ ફરીને વિયા જાવી. એ હારો, આલા ફરીને વિયા જાવી. આવને તું આવને, હવે તું મારી ઝપટ માર એટલે તારી ખબર. આજ હવે ટાઈટ મટી જાય તો ગાંડા સાહેબ ડોક્ટર હારા કહેવાય. તે ગાંડા સાહેબે ટાઈટ નથી મટાડી, અમથે ટાઈટ મટાડી. તો પણ પેલા અમથા પાસે પાસે જવાનું હતું, ખોટા ગાંડા સાહેબ પાસે ગયા. તો 10,000 રૂપિયા બસે. ભૂમરા ભાઈ, પૈસા લાવો વજાઈ. પણ બોલ દાદા, તમારી હામે તો મેં ગાંડા સાહેબ ને પૈસા આપી દીધા હતા. તે ગાંડા સાહેબ ને તમે 10,000 જ આપ્યા, મેં તમને 23,000 રૂપિયા આપ્યા હતા. હે, તો પૈસા તો ક્યાંક પડી ગયા? ભૂમરા ભાઈ, આપણે દોડતા હતા ને ત્યારે તમારા ખિસ્સામાં કાંક પડ્યું હતું. હા, તો એ પાકું જ તે પૈસા જ પડી ગયેલા છે. હે, પૈસા પાડી દીધા તો જાઓ જાઓ બે ગોતો. હવે હું પૈસા પાડીને આવ્યો તો મને થોડા પૈસા ચડે. હું કઈ પૈસા ગોતવા ના જવાનો, મને પૈસા રાખવા ન દીધા ને મમરા ભાઈ ને પૈસા રાખવા દીધા. તો હું જાઉં, પણ મને તો ક્યાં ક્યાં પૈસા પડ્યા? ઈ અમથાની વાડી ના ખૂણા ની આજુબાજુ ક્યાંક પડ્યા તો ને કેમ જાઉં? તો ભલે ગયા પૈસા? ના રે ના, પૈસા તો ગોતવા જ પડશે. હા તો જાઓ જાઓ, હો પૈસા ગોતો. મમરા ભાઈ કઈ પૈસા પડ્યા ના? ભલે ભોળા દાદા ગોતતા. હા તું કઈ કહેતો નહીં, ભોળા દાદા ગોતવા દે. હે ડોહો પાછો આવ્યો. એ ડોહા, કેમ તું પાછો આવ્યો? એ હું કઈ બાંધવા ના આવ્યો, મારા પૈસા ગોતવા આવ્યો. તે મારું નાક પકડી લીધું તું કા? ઓ બાપા, ઓ બાપા, લે નાક મૂકી દે. નાક નહીં મે કાય ઉભો રે. ઓ બાપા, એ ડો હા મારો કાન નાક. અચ્છા તું નાક મૂકી દે. તું પેલા મારો કાન નાક. તું નાક મૂક. હાલે. ઓ બાપા, ઓ બાપા, અહીંયા પૈસા ગોતવા આવ્યો એમ. યો હવે ભાગ તો પાડો. શેનો ભાગ? પૈસા નો. તને ખબર ને, તારું કામ તમે ફ્રી માં કર્યું. પણ 13,000 રૂપિયા છે. ઓ હારું તો 300 રૂપિયા રાખ તું. ખાલી 300 રૂપિયા? એ હારું 500 રૂપિયા રાખ. મારે 3,000 બકુલભાઈ ને દેવાના,
મારો તો ખાલી 10000 રૂપિયા વચ્ચે ઓય બાપા ઓય બાપા લાવો મારા પૈસા લો ભાગીલા ભાગ ઉપર તો ઉપર તો ઉપર ઉપર તો ઉપર તો યા બોલો તરુમડી તો હાડી 23000 ની થાય